તાલીમ, એક સદસ્યતા ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપના કાર્યકર્તા તરીકે નોંધણી થઈ અને જુસ્સો કેટલો વધી ગયો આપણા બધા મેં વિચારો. એટલે આ જુસ્સો છે, આ આપણી પાર્ટીની તાકાત છે કે ભાઈ કાર્યકર્તા અને કાર્યકર્તાનો જુસ્સો એ કંઈક ઓર જ હોય. કાર્યકર્તા જુઓ તમારે મસ્તીમાં હોય અને કંઈ તકલીફ નહીં. આજે ભારતીય જનતા પાર્ટીમાં જ એ શક્ય બને કે સામાન્ય કાર્યકર્તાથી આજે ત્રીજી વખત દેશના ભારતના વડાપ્રધાન બનવું એ અસામાન્ય ઘટના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે જ શક્ય બને. તો સદસ્યતા અભિયાનમાં એ આપણા માટે ટાર્ગેટ આપણે ભલે નક્કી કરીએ, 2 કરોડનું ટાર્ગેટ આપણે નક્કી છે. આપણે આજે નક્કી કરીએ છીએ કે આપણે 2 કરોડને ટચ કરવું છે. શક્ય છે ભાઈ? થઈ જશે ને? તો આટલું જો કરવામાં આવે તો આપણે કદાચ ઉત્તર પ્રદેશ આપણા કરતા સંખ્યામાં 3 ગણું છે, અને છતાં એ આપણા કરતા થોડાક જ સભ્યો એના વધારે નોંધાય છે. અને મને વિશ્વાસ છે કે આજ સુધી આપણે જે રીતે સંગઠિત થઈને આપણી સામેના પડકારોને ઝીલતા આવ્યા છે, એ પડકારોને ઝીલીને આપણે સફળ પણ થયા છે. તો આ તો પડકાર નથી, પરંતુ આપણે નક્કી કરેલું એક ટાર્ગેટ છે, એ ટાર્ગેટને એચિવ કરવા માટેની શક્તિ એ આપણા બધામાં છે. ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે, મેં સ્વીકાર્યો છે કે મારી ભૂલ, કે એના કારણે આપણે એક સીટ ગુમાવી. હવે એમાંથી આગળ વધીને આવનારા દિવસોમાં જે નિરાશાનું વાતાવરણ છે, ખંકેરીને બહાર આવવું પડશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SNI ન્યૂઝ સાથે.